નવી સિવિલના કેમ્પસમાં કેટલીક જગ્યાએ પાણીના ભરાવાના લીધે, ગંદકીના લીધે મચ્છરોનો ઉપદ્રવ અને રખડતા ડુક્કરોનો ત્રાસ વધ્યો છે. આવા સંજોગોમાં દર્દીને સારવાર આપતા સિવિલના ડોક્ટર પોતે બીમારીમાં સપડાયા હોવાની વાત સામે આવી છે. સુરત શહેરમાં વરસાદના બાદ સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં ડેન્ગ્યુ, મેલેરિયા, તાવ, ચિકનગુનિયા, કોલેરા, ઝાડા ઉલટી સહિતની બીમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ સાથે નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ડોક્ટરો સહિત ક્વાર્ટર્સ નજીકમાં તથા ઝાડી ઝાખરામાં અને અમુક જગ્યાએ કચરાના લીધે ગંદકી પણ જોવા મળી રહી છે. આવા સંજોગોમાં કેમ્પસમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. પણ નવાઈની વાત એ છે કે કેમ્પસમાં ગંદકીના લીધે વધુ પડતા ડુક્કરો ક્વાર્ટર્સની આજુબાજુ ફરી રહ્યા હતા, જેના લીધે ડોક્ટર સહિતના સ્ટાફ હેરાન પરેશાન થઈ ગયા હોવાનું સૂત્રોએ કહ્યું હતું. વધુમાં નવી સિવિલમાં દર્દીઓને સારવાર આપતા કેટલાક ડોક્ટર ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની ચપેટમાં આવ્યા હોવાની વાત સામે આવી હતી. જ્યારે આ મામલે નવી સિવિલ હોસ્પિટલ પ્રવક્તા જિગીશા પાટડિયાએ જણાવ્યું હતું કે નવી સિવિલ કેમ્પસમાં ગંદકીને લઈ કામગીરી કરાઈ રહી છે, જવાબદાર અધિકારીને સૂચનાઓ આપવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા તરફથી અહીં અમે અઠવાજોના કાર્યક્ષેત્રમાં નવી સિવિલ હોસ્પિટલ આવેલી છે. તેની અંદર કેમ્પસની અંદર પાણી ભરાવા હોય છે, કન્ટેનરો હોય છે, તેની અંદર વરસાદના કારણે પાણી ભરાવા થતા હોય છે અને સુરત મહાનગરપાલિકા તરફથી બી કામગીરી કરવામાં આવે છે. નવી સિવિલ હોસ્પિટલનો સ્ટાફ અહીંયા મૂકવામાં આવેલો હોય છે, એ લોકો તરફથી કામગીરી થતી છે, એ લોકોના SSSI પણ હોય છે અને એ લોકો કામગીરી કરતા હોય છે. હાજી, આપ સૌએ જે મને ફીડબેક આપ્યા એ બાબતે જે પણ કંઈ જરૂરી કામગીરી છે એના માટે અમારા જે બે ઉપરી અધિકારીઓ છે, ડીનશ્રી અને સુપ્રિન્ટેન્ડન્ટશ્રી દ્વારા સેનિટરી ઇન્સ્પેક્ટર અને એમની ટીમને જરૂરી આદેશો કરીને આપી દેવામાં આવ્યા છે અને આ બાબતે તાત્કાલિક ધોરણે ઘટતું કરવા માટે એમને જણાવી દેવામાં આવ્યું છે. અમને મળતી માહિતી પ્રમાણે જે પણ કંઈ પ્રોબ્લેમ્સ હતા અમારા ત્યાં જે વરસાદી પાણીને કારણે અથવા તો અમારે હમણાં જે બિલ્ડિંગોની જે શિફ્ટિંગ ચાલી રહ્યું છે તે દરમિયાન અમને જ્યાં જ્યાં લૂપહોલ્સ જોવા મળ્યા એ બાબતે એમને અમને જરૂરી રિપોર્ટ આપી અને 75% જેવી કામગીરી પૂર્ણ કરેલ છે. જે બાકીની કામગીરી છે તેને તાત્કાલિક ત્વરિત ધોરણે કરવામાં આવે તેવા આદેશો અમારા ઉપરી અધિકારીઓ દ્વારા થઈ ગયા છે અને એનું તાત્કાલિક નિરાકરણ આવશે.